દર્શક મિત્રો, હું જીગર દેવાણી સ્વાગત કરું છું. આજે ગુજરાતમાં શરૂઆત કરીશું ફાસ્ટ ન્યૂઝથી. રાજ્યમાં સ્વાઇન ફ્લુનો કહેર યથાવત. હેલ્થ કમિશનર અને આરોગ્યની ટીમ સૌરાષ્ટ્રની મુલાકાતે. સ્વાઇન ફ્લુના કહેરને અટકાવવા અધિકારીઓ સજ્જ. ગાંધીનગરથી આવેલી ટીમે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તબીબો સાથે યોજી બેઠક. જિલ્લાની આશા વર્કરો અને આરોગ્ય વિભાગની ટીમોને અપાયા જરૂરી સૂચનો. શાળા કોલેજમાં વિદ્યાર્થીઓને સ્વાઇન ફ્લુ અંગે આપવામાં આવી માહિતી તો અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર સહિત જિલ્લા કલેક્ટર અને જિલ્લા પંચાયત અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી આપવામાં આવ્યા જરૂરી સૂચનો. રાજકોટમાં સ્વાઇન ફ્લુના કારણે 2ના મોત. કેશોદ અને રાજકોટની મહિલાનું સ્વાઇન ફ્લુના કારણે નિપજ્યું મોત. સ્વાઇન ફ્લુના કારણે અત્યાર સુધીમાં 55 લોકોના નિપજ્યા મોત. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગાંધીનગરથી રાજકોટમાં ખસેડાઈ અધિકારીઓની ટીમ. રાજકોટ મનપાની જનરલ બોર્ડની બેઠકમાં કોંગી કોર્પોરેટરો દ્વારા સ્વાઇન ફ્લુના વિરોધમાં માસ્ક પહેરીને કરાયો વિરોધ. નિલેશ રૈયાણી હત્યા કેસ મામલે હાઈકોર્ટે ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ફટકારી આજીવન કેદ. કોર્ટે ₹1,00,000નો પણ ફટકાર્યો દંડ. ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ સહિત 3ને આજીવન કેદ. 2004માં નિલેશ રૈયાણીની થઈ હતી હત્યા. 35 એકરની રજવાડાની જમીનનો છે વિવાદ. 2003માં થયું હતું વિક્રમસિંહની હત્યા. ભાજપના નેતાઓ પર હતો આરોપ. વિક્રમસિંહની હત્યા પછી તરત જ ખૂનનો બદલો લેવાયો હતો. ભાજપના નેતા વિનુ સિંગાળાની થઈ હતી હત્યા. વિનુ સિંગાળા અને જયરાજસિંહને હતી દુશ્મની. અમિત જેઠવા હત્યા કેસમાં એસટી દ્વારા શિવા સોલંકીની મળી મોટી રાહત. આ કેસ અંગે રિકોલ કરવા હાઈકોર્ટમાં થઈ હતી અરજી. સુપ્રીમ કોર્ટે કેસ રિકોલ કરવા આપ્યો સ્ટે. કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા આપવા મામલે સીએમ વિજય રૂપાણીએ આપ્યું નિવેદન. ભાજપમાં જોડાવાની ઈચ્છા દર્શાવનાર એમએલએ માટે પાર્ટી યોગ્ય સમય કરશે નિર્ણય. ધારાસભ્ય કરમસિંહ પટેલે વીટીવી સાથે કરી ખાસ વાતચીત. ક્રોસ વોટિંગ મુદ્દે કરમસિંહ પટેલે આપ્યું નિવેદન. ભાજપ તરફથી કરોડ રૂપિયા આપ્યાની વાતને ગણાવી અફવા. ક્રોસ વોટિંગ મુદ્દે કરમસિંહ પટેલનું નિવેદન. સજાહિતમાં ક્રોસ વોટિંગ કર્યું. હું ફરીથી ઉભો રહીશ અને જીતીને આવીશ. મને મારા મતદારો પર છે વિશ્વાસ. શંકરસિંહ વાઘેલાએ કપડવંજના આગેવાનો સાથે કરી બેઠક. બેઠકમાં ધારાસભ્ય તરીકે રાજીનામું આપવા બાબતે થઈ હતી ચર્ચા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ જોશીનું બાકી ધારાસભ્યોને લઈને નિવેદન. બીજેપી નિમ્ન કક્ષાની રાજનીતિ પર ઉતરી આવી છે અને તોડજોડની અપનાવી રહી છે નીતિ. સાણંદ નજીક આવેલા નાની દેવતી ગામેથી 115 દલિત બહેનો 125 ફૂટ બાદ 63.3 ફૂટો તૈયાર કર્યો રાષ્ટ્રધ્વજ. પીએમ રૂપાણીને આ ધ્વજ કરાશે અર્પણ. બહેનોની માંગ છે કે રાજ્યમાં કોઈ એક ગામ મુખ્યપ્રધાન આભર શેડ જાહેર કરે. તેમની અપેક્ષા છે કે 15 ઓગસ્ટે ધ્વજવંદન વખતે મુખ્યપ્રધાન કોઈ એક ગામ આભર શેડ મુક્ત હોય તેવી જાહેરાત કરે. રાજ્યના વિદ્યાર્થીઓને રાહત દરે ટેબ્લેટ વિતરણ કરાયું. નમો ઈ ટેબ્લેટ યોજના અંતર્ગત ₹1,000ના દરે વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરાયું. મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીની હાજરીમાં એનાયત કરાયા ટેબ્લેટ. રાજ્ય સરકાર 3 લાખથી વધારે વિદ્યાર્થીઓને આપશે ટેબ્લેટ. 200 કરોડના ખર્ચે ટેબ્લેટ આપવાની યોજના. પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવીને મેળવશે ટેબ્લેટ. રાજ્યના 1.59 લાખ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. રાજકોટ, મહેસાણા, અંકલેશ્વર અને મહેસાણા બાદ હવે સુરતમાં પણ ચોટલી કાપવાની ઘટના આવી છે. સુરતના કીમ તાલુકાના પૂર્વ વિસ્તારમાં ચોટલી કપાઈ હોવાની બની ઘટના. મહિલાના કહેવા મુજબ ભીખ મંગવાના બહાને એક અજાણી મહિલા તેના ઘરે આવી અને તેની આંખમાં કેમિકલ નાખીને તેનો ચોટલો કાપી નાખ્યો. મહેસાણાના ખેરડોમાં વધુ 2 મહિલાની ચોટલી કપાઈ. કુકરાવાડાથી ગાત્રીબેન પૂંચી નામની મહિલાની ચોટલી કપાઈ. ખેરાણુમાં 2 દિવસમાં મહિલાઓની ચોટલી કપાવવાનો 3જો બનાવ. ગઈકાલે 50 વર્ષીય મહિલાની કપાઈ હતી ચોટલી. ભરૂચના અંકલેશ્વરમાં ધોરણ 7માં અભ્યાસ કરતી 14 વર્ષીય બાળાની કપાઈ ચોટલી. અંકલેશ્વરની સોનમ સુરમ્યા સોસાયટીમાં બની ઘટના. બાળા રાત્રે સૂતી હતી તે દરમિયાન કોઈ માથું હલાવ્યું હોય તેવો થયો તો ભાસ સવારે જોયું તો ચોટલી કપાયેલી હતી. તો લોકોએ ઘરની બહાર ધાર્મિક વસ્તુઓ જેવી કે
લીંબુ મરચા લગાવ્યા. અમરેલીમાં પણ ચૂંટણી કપાઈ હોવાની વધુ એક ઘટના આવી સામે. દારીના વેકરિયા રોડ વિસ્તારમાં યુવતીની કપાઈ ચૂંટણી. ચૂંટણી કપાતા યુવતી બેહોશ, સારવાર માટે ખસેડાઈ હોસ્પિટલ. અમેરિકાના દંપતી લીઝા જોસેફ અને ફિલિપ જોસેફે રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમની 10 માસની બાળકીને લીધી દત્તક. બાળકી છે દિવ્યાંગ. મોરબીમાં મોતનું તાંડવ મચાવનારા મચ્છુ હોનારતની આજે 38મી વર્ષે 10,000 લોકોના થયા હતા મોત. તો આજે ગુજરાતમાં આગળના મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો એક ખાસ ખબર આવી રહી છે. જી હા, આપણે બતાવી દઈએ, ઓક્સિજન બંધ થતા 30 બાળકોના મોત થયા છે. ગોરખપુરની બીઆરડી હોસ્પિટલની આ ગંભીર ઘટના સામે આવી છે. છેલ્લા 48 કલાકમાં એટલે કે 2 દિવસની અંદર 30 બાળકોના મોત થયા છે. ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય. ઓક્સિજન બંધ થઈ જતા આ 30 બાળકો મોતનો ભોગ બન્યા છે. ગોરખપુરની બીઆરડી હોસ્પિટલની આ ઘટના સામે આવી છે. છેલ્લા 48 કલાકમાં 30 બાળકો મોતને ભેટ્યા છે. આ ઘટનાની ચારે બાજુ અસર જોવા મળી રહી છે. ઓક્સિજન બંધ થઈ જવાના કારણે આ 30 બાળકો મોતે ભેટ્યા છે. જી હા, આપને નવાઈ લાગશે, ગોરખપુરની બીઆરડી હોસ્પિટલની આ ઘટનામાં છેલ્લા 48 કલાકની અંદર જ ઓક્સિજન બંધ થઈ જવાના કારણે 30 બાળકો મોતને ભેટ્યા છે. તો આ આટલી મોટી ઘટના ઘટી ગઈ, કોના પર શું કાર્યવાહી થશે, કોણ જવાબદારી લે છે, કઈ રીતે આ ભૂલ થઈ ગઈ, ક્યાં ચૂક થઈ ગઈ, કોને ધ્યાન ન આપ્યું, આ તમામે તમામ પ્રશ્નો અહીં ઉભા થઈ રહ્યા છે. ઓક્સિજન બંધ થતા 30 બાળકો મોતને ભેટ્યા છે. ગોરખપુરની બીઆરડી હોસ્પિટલની આ ઘટના સામે આવી છે. છેલ્લા 48 કલાકની અંદર 30 બાળકોના મોત થયા છે. તો આખરે આવી તો શું ભૂલ થઈ ગઈ, ક્યાં શું ચૂક રહી ગઈ, આ તમામે તમામ મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. અમારી સાથે જોડાય છે અમારા બ્યુરો ચીફ દેવસી બારડ. દેવસી, જણાવશો 48 કલાકની અંદર ગોરખપુરમાં 30 બાળકોના મોત થયા છે, એ પણ ઓક્સિજન બંધ થઈ જવાના કારણે, શું હતી આ આખી ઘટના? ગોરખપુર ની અંદર એક ગંભીર ઘટના સામે આવી છે અને આ ઘટના એ વહીવટી તંત્ર સામે પણ ખરા પ્રશ્નો ખડા કરી દીધા છે. આ ઘટનાની અંદર એ છે કે ત્યાંની મેડિકલ કોલેજ છે, એ મેડિકલ કોલેજ ની અંદર 48 કલાકની અંદર 30 બાળકોના મોત થયા છે. આ 30 બાળકોના મોતનું કારણ છે કે ત્યાંની જે મેડિકલ કોલેજ છે, ઓક્સિજનના જે બાટલા હતા, એટલે કે એ હતા, એનું બિલ ભર્યું ન હતું. એ અનુસંધાનમાં ત્યાંની એક જે કંપની છે એનું જે છે ઓક્સિજન આપવાનું બંધ કરી દીધું હતું અને એને કારણે ઓક્સિજન ના મળવાથી 48 કલાકની અંદર 30 બાળકોના મોત થયા છે. આ સૌથી મોટી ઘટના આજના સમયની કહી શકાય, કારણ કે યોગી સરકાર છે એ છેલ્લા કેટલાક સમયથી વિકાસના નામે રાજનીતિ કરી રહી છે અને યોગી સરકારનું કહેવું છે કે મારા આવ્યા પછી ઉત્તર પ્રદેશનો વિકાસ થઈ રહ્યો છે, ઉત્તર પ્રદેશની અંદર જે પ્રકારની સ્થિતિ છે એ સારી છે. ત્યારે આ ઘટના જે બની છે, યોગી જે છે એના વિસ્તારમાં બની છે, એટલે કે યોગી જે ગોરખપુર છે એનો વિસ્તાર કહેવાય છે અને એ વિસ્તારની આ ઘટના છે. ત્યારે તંત્ર માટે પણ એ સૌથી મહત્વની ઘટના કહી શકાય અને યોગી સરકાર માટે પણ એક સૌથી શરમજનક ઘટના કહી શકાય, કારણ કે યોગી સરકાર છે એ વિકાસના નામે અલગ અલગ પ્રકારના દાવા કરી રહી છે અને છેલ્લા કેટલાક સમયથી યોગી છે એ વારંવાર મીડિયા સામે આવી રહ્યા છે અને જે અખિલેશ યાદવની જે પ્રકારની સ્થિતિ હતી એને વખોડી રહ્યા છે. એ સમયે એના જ એરિયાની અંદર આ પ્રકારની ઘટના બની છે, એ ઘટના છે એ શરમજનક ઘટના બની છે. મુખ્ય મુદ્દો એ છે કે આ મુદ્દાની અંદર મહત્વની વાત એ છે કે હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હવે જે ઓક્સિજન છે એ છે નહીં અને એના સંદર્ભમાં પૂરતા કાળજી લેવામાં આવે, પૂરતા પગલા લેવામાં આવે, પરંતુ સત્તાવાળાઓ દ્વારા, વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલા ના લેવાયા અને સાથે સાથે એ કંપની પણ છે જે કંપનીએ આ પ્રકારની અમાનવીય કૃત્ય કરી છે કે જેણે એ પ્રકારનું ઓક્સિજન ના આપવું, એ પ્રકારનું એક અમાનવીય કૃત્ય કર્યું છે એ પણ એક ટાંકી ન શકાય એવું છે. આમ ઉત્તર પ્રદેશની જે સરકાર છે એ ચારે બાજુથી ઘેરાય આ પ્રકારના સ્પષ્ટ સંકેતો અત્યારે તો દેખાઈ રહ્યા છે. જી દિવસે રોટી, કપડા ઓર મકાન જે બેઝિક જરૂરિયાત કહેવાય એ તો બહુ દૂરની વાત રહી, માત્ર ને માત્ર શ્વાસ પણ લોકો ન લઈ શકાય એ પણ બાળકો, આ ક્યાંનો વિકાસ છે? શું હોસ્પિટલના સત્તાધીશોએ કોઈ તેને લઈને જવાબદારી લીધી, કઈ વાત આગળ આવી કે શું?
જી આજે ઘટનાની અંદર અત્યાર સુધી એવી કોઈ વાત સામે આવી નથી, કોઈ પ્રકારના જે યોગી સરકારનું કોઈ પ્રકારનું સ્ટેટમેન્ટ આવ્યું નથી. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ પ્રકારની જયારે ઘટનાઓ બનતી હોય ત્યારે ઇન્સ્ટન્ટ પગલાં લેવા જોઈએ, પરંતુ 48 કલાક સુધી યોગી સરકાર જાણતી ના રહી અને તેણે વેઇટ એન્ડ વોચ કર્યું, ત્યાં સુધીમાં તો ઘણું બધું બની ચૂક્યું હતું. અને આ જે ઘટના છે યોગી માટે પણ સૌથી એક મહત્વની કહી શકાય કે યોગી સરકાર બન્યા બાદ એક પછી એક છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં આવી રહ્યા છે. શરૂઆતની વાત કરવામાં તો શરૂઆતમાં યોગીને એક એક વિકાસ પુરુષ તરીકે જોવામાં આવ્યા હતા, એક ઉત્તર પ્રદેશના એક ભાવિ એક એવા નેતા જેની અંદર નરેન્દ્ર મોદીના દર્શન થતા હતા એવા એવા પુરુષની અંદર જોવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી યોગી છે એ વારે વારે વિવાદમાં આવી રહ્યા છે. એમાંનો એક નવો વિવાદ છે એ આ છે, અને વળી આ વિવાદ છે પોતાના મત વિસ્તારનો છે, આ ઘટના છે પોતાના મત વિસ્તારનો છે. આ સંજોગોમાં યોગી સામે અનેક પ્રકારના પ્રશ્નો ખડા થઈ શકે છે, કારણ કે આ મુદ્દો છે એ સ્વાસ્થ્યનો છે અને પ્રાથમિક મુદ્દો છે. તો ત્યારે આ પ્રકારની બે જવાબદારી અને આ પ્રકારનું બે જવાબદાર વલણ વહીવટતંત્રે કેવી રીતે દાખવ્યું છે અને યોગી સરકારે પણ કેવી રીતે આ ખડા કાન કર્યા છે એ સૌથી મોટો સવાલ ખડો કરી જાય છે. જી બિલકુલ દિવસે સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો ખૂબ જ આ ગંભીર ઘટના કહી શકાય. ગોરખપુરની બિયાડી હોસ્પિટલમાં છેલ્લા 48 કલાકની અંદર 30 બાળકો મોતને ભેટ્યા છે, એ પણ મેડિકલ કોલેજમાં ઓક્સિજન સિલિન્ડરની અછતના કારણે. આટલી મોટી ઘટના ઘટી ગઈ છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી, ખૂબ મોટી વાત છે. તો પાટણની હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુથી એક યુવાનનું મોત થયું છે. બનાસકાંઠાના દિશાના સવી ગામના 22 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. વિક્રમસિંહ ઠાકોર નામનો યુવક આધારપુર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો, તે દરમિયાન એની તબિયત લથડતા મોતને ભેટ્યો હતો. તો પાટણની ધારપુરની હોસ્પિટલમાં હજુ પણ 2 યુવકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાના અહેવાલ છે. અન્ય 2 યુવાનોના સ્વાઇન ફ્લુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પાટણમાં હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુથી એક યુવાનનું મોત પણ થયું છે. બનાસકાંઠામાં ડીસાના સમો ગામમાં એક યુવાનનું મોત થયું છે. પાટણમાં પણ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુથી એક યુવાનનું મોત થયું છે. સ્વાઇન ફ્લુએ લગભગ કહી શકાય કે ગુજરાત પર ડોળો નાખ્યો છે. વિક્રમસિંહ ઠાકોર નામના 22 વર્ષીય યુવાનનું સ્વાઇન ફ્લુની ગંભીર બીમારીના કારણે મોત થયું. આ યુવાનની વાત કરવામાં આવે તો ધારપુર હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. હાલ અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા હર્ષદ પંચોલી. હર્ષદ, જણાવશો સ્વાઇન ફ્લુએ જયારે કહેર વર્તાવ્યો છે અને એક યુવાનનું પણ મોત થયું છે, શું છે વધુ વિગત? ચોક્કસ જણાવું કે જે કહેવાય છે અત્યારે પાટણની જે હોસ્પિટલ છે ધારપુર હોસ્પિટલ, તે એક દિશામાં તો જે યુવાન હતો જે બનાસકાંઠા ડીસાના ગામનો યુવાન હતો અને તેને સારવાર માટે દાખલ કરવામાં આવશે, જ્યાં તેનું અત્યારે આજે મોત થવા પામ્યું છે. તેના જે સેમ્પલ છે અમદાવાદ મોકલવામાં આવે છે, પરંતુ હજુ તેના સ્વાઇન ફ્લુના સેમ્પલ હજુ આવ્યા નથી. પરંતુ આ યુવાન મોત પાટણમાં સ્વાઇન ફ્લુથી એક મોત કહી શકાય, તેમજ તે જે સંબંધિત છે તે અત્યારે હાલ પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે સ્વાઇન ફ્લુની સારવાર હેઠળ છે. જે બંનેના રિપોર્ટ જે કહેવાય કે બંનેના સ્વાઇન ફ્લુ પોઝિટિવ છે. અત્યારે આરોગ્યની ટીમ જે કહેવાય કે તેને સ્પેશિયલ એક ધારપુર ખાતે એક અલગ વોર્ડ બનાવ્યો છે અને તેમાં કોઈને અત્યારે પ્રવેશ આપવા દેવામાં આવ્યો નથી. પરંતુ જે અત્યારે સ્વાઇન ફ્લુનું જે કહેરની વાત કરવામાં આવે તો આ પાસ કહેરમાં અત્યારે યુવાનનું મોત થતા પાટણ તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દોડતું થઈ જવા પામ્યું છે. હર્ષદ, જે રીતે આંકડાઓ દિવસે દિવસે વધતા જઈ રહ્યા છે, ચાહે પોઝિટિવ કેસની વાત કરવા હોય કે મોતના આંકડા, આરોગ્ય તંત્રે ખાસ કરીને શું સલાહ આપી છે, શું પગલાં લીધા છે? જો પાટણ જિલ્લાની જીગર વાત કરવામાં આવે તો પાટણ જિલ્લો અત્યારે વરસાદથી અસરગ્રસ્ત પરેશાન હતો, અને તેવામાં એક નવી ઉપાધિ કહેવાય કે પાટણ જિલ્લામાં સ્વાઇન ફ્લુનો કહેર આવ્યો છે. જે રીતે સમગ્ર જે આરોગ્ય તંત્ર હતું કે વરસાદી જે કહેવાય કે મેલેરિયા સહિતની જે ટીમો અત્યારે રાધનપુર તેમજ શાંતલપુરમાં કામ કરી રહી હતી, પરંતુ હવે એક નવું સંકટ અત્યારે સ્વાઇન ફ્લુનું પાટણ જિલ્લામાં ઉભું થવા પામ્યું છે અને તેને લઈને વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર ટીમને અત્યારે મોટા ભાગના જે ગામોમાં અત્યારે શંકાઓ મચ્છરજન્ય રોગ ના થાય તેના માટે વિવિધ જગ્યાએ ટીમો કામ કરી રહી છે, પરંતુ આ સ્વાઇન ફ્લુનું સંકટ એક નવું પાટણ જિલ્લામાં ઉભું થવા પામ્યું છે. જીગર, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો રાજ્યમાં સ્વાઇન ફ્લુએ માજા મૂકી છે ત્યારે કચ્છ જિલ્લામાં આજે વધુ 2 સ્વાઇન ફ્લુના કેસ પોઝિટિવ નોંધાયા છે, જેના કારણે તંત્ર દોડતું થયું છે. મહત્વનું છે કે ચાલુ વર્ષે જ અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લુના 87 કેસો પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 14 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે. એક તરફ આરોગ્ય વિભાગ રોગચાળો કાબુમાં હોવાની મોટી મોટી વાતો કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ રોગચાળો દિન પ્રતિદિન માથું ઉચકતો જઈ રહ્યો છે. ત્યારે રોગચાળો કાબુમાં હોવાની વાતો કરનારા ક્યારે રોગચાળા પર કાબુ મેળવે છે?
તે જોવું રહ્યું. મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક તોફાની બની રહી હતી. શુક્રવારે મળેલી બેઠકમાં વિપક્ષે અનેક ફરિયાદોના મુદ્દા ઉઠાવ્યા હતા. શહેરમાં વરસાદ બાદ અનેક ઠેકાણે ભૂગર્ભ ગટર ચેકઅપ થઈ જવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી અને વરસાદ વિરામ પામ્યા બાદ પણ અનેક વિસ્તારોમાં પગ તૂટી જાય તેવા કાદવના થર જામ્યા છે. ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે અને અનેક શેરીઓમાં સ્ટ્રીટલાઇટો બંધ હાલતમાં છે. આ મામલે વિપક્ષે રાજકોટ મનપા તંત્રવાહકોને ભીડવાનો વ્યૂહ રચ્યો હતો અને મિટિંગમાં નગરસેવક દ્વારા પ્રમુખ સામે બંગડીના ઘા કરવામાં આવ્યા હતા. તો રાજ્યમાં સ્વાઇન ફ્લુના કહેરે માજા મૂકી છે. છેલ્લા કેટલાક દિવસોમાં અનેક લોકો તેનો ભોગ પણ બન્યા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આ અંગે મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે રાજ્યમાં સ્વાઇન ફ્લુની દવા પૂરતા પ્રમાણમાં છે અને હેલ્થ વિભાગની ટીમો દ્વારા સૌરાષ્ટ્ર સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં હેલ્થ તપાસ હાથ ધરવામાં આવી છે. હેલ્થના અગ્ર સચિવ પૂનમચંદભાઈ પરમાર એમની આખી ટીમ સાથે સૌરાષ્ટ્રમાં ગયા છે. માત્ર સ્વાઇન ફ્લુની ચિંતા કરવા, સરકાર સંપૂર્ણ રીતે સજાગ છે, દવાનો પૂરતો સ્ટોક છે. સ્વાઇન ફ્લુના ત્રણ પ્રકારના આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. એક તો સ્વાઇન ફ્લુ થાય નહીં એ માટેની ચિંતા, બીજી ટોટલ સર્વે કે જેથી કરીને ગફલતમાં ક્યાંય રહી ન જાય, અને થયેલા લોકોનો ઝડપી સારવાર. આ ત્રણેય દિશામાં સરકાર અને ડોક્ટરો પ્રયત્ન કરી રહ્યા છે. સ્વાઇન ફ્લુ જેવી ગંભીર બીમારીથી બચવા માટે તેના લક્ષણો વિશે જાણવું જરૂરી બની જાય છે. એકાએક ઠંડી આવી, ઠંડી આવ્યા બાદ 101-104 ડિગ્રી જેટલો તાવ આવો, 2-5 દિવસ સુધી તાવનું ન ઉતરવું, માથા ગળા અને સ્નાયુમાં સતત દુખાવો થવો, સૂકી ઉધરસ આવી, નાક અને આંખમાંથી સતત પાણી આવવું, આ પ્રકારના લક્ષણો દેખાય કે તરત તમારા પારિવારિક તબીબ કે પછી નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી જરૂરી બની જાય છે, જેથી પ્રથમ તબક્કામાં જ સ્વાઇન ફ્લુના ગંભીર રોગને આગળ વધતો અટકાવી શકાય. સ્વાઇન ફ્લુથી બચવા માટે સ્વાઇન ફ્લુના દર્દીથી દૂર રહેવું હિતાવહ છે. બહાર ગામથી આવ્યા બાદ સાબુથી હાથ ધોઈ નાખવા જોઈએ, સાથે જ પૂરતી ઊંઘ લેવી અને ઉપવાસ અને એકટાણા ટાળવા, પુષ્કળ પ્રમાણમાં લીંબુ શરબત કે અન્ય પ્રવાહી લેવા અને પ્રોટીન યુક્ત ખોરાક આરોગવું જોઈએ. સાથે શક્ય હોય ત્યાં સુધી ભીડમાં જવાનું પણ ટાળવું અને જાહેરમાં કોઈ પણ વ્યક્તિને છીંક કે ઉધરસ આવે ત્યારે મોઢાની આગળ રૂમાલ રાખવો જોઈએ, જેથી કરીને સ્વાઇન ફ્લુથી રક્ષણ મેળવી શકાય. સુરત સ્વાઇન ફ્લુને કહેર યથાવત જોવા મળ્યો ત્યારે સ્વાઇન ફ્લુને નાથવા સિવિલ દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સવારથી જ સિવિલ હોસ્પિટલમાં ઉકાળો બનાવવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તમામ દર્દીઓને ઉકાળાઓ આપવામાં આવ્યો હતો. રોજ 4,000 લોકોને ઉકાળો આપવામાં આવશે. રાજકોટ સાથે સુરતમાં સ્વાઇન ફ્લુનો કહેર યથાવત જોવા મળ્યો છે. સ્વાઇન ફ્લુને નાથવા સવારથી જ સિવિલ હોસ્પિટલમાં દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં તમામ દર્દીઓને ઉકાળાઓ આપવામાં આવ્યો હતો. રોજ 4,000 લોકોને ઉકાળો આપવામાં આવશે. સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લુનો કહેર યથાવત છે, તેની વચ્ચે સુરતમાં અત્યાર સુધીમાં 80 જેટલા સ્વાઇન ફ્લુના પોઝિટિવ કેસો મળ્યા છે અને જે પોઝિટિવ કેસો મળ્યા છે તેમાંથી 10 લોકોના અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લુને કારણે મોત થયા છે. કહેવાય છે કે આયુર્વેદિકમાં જે કાળો બનાવવામાં આવે છે તે પણ સ્વાઇન ફ્લુથી બચાવે છે. એટલે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે તમે જોઈ શકો છો અત્યારે કે લોકો મોટી સંખ્યામાં કાળાનું વિતરણ કરી રહ્યા છે અને લોકો તેનો લાભ પણ લઈ રહ્યા છે. જે પબ્લિક છે તેમને પણ ખ્યાલ છે કે જે કાળો છે તે શરદી ખાંસી જેવી સામાન્ય બીમારીથી તાત્કાલિક રાહત અપાવે છે અને જે પ્રમાણેનો કાળો છે તે સ્વાઇન ફ્લુથી બચવા માટે ખૂબ જ મહત્વનો હોય છે. કહી શકાય કે આ સમગ્ર કહાની છે સત્તા અને સંપત્તિની. જી હા, વોટ અને વેરની, એક જમીન અને ત્રણ મર્ડરની. આગળ વાત કરીએ ગોંડલના ચકચારી નિલેશ યાણી કેસની. તો આજે ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના સાથી મિત્રોને આજીવન કેદની સજા ફટકારાઈ છે. વર્ષો બાદ આખરે ઢીંગી ધરા પર ખેલાયેલા ખૂની ખેલનો ચુકાદો આવ્યો છે. ત્યારે શું છે આ સમગ્ર મામલો જોઈએ અહેવાલમાં. વર્ષ 2004, નિલેશ રૈયાણી મર્ડર કેસ.
વર્ષોથી ચાલતા ઝઘડાનો આવ્યો ચુકાદો. ભાજપના નેતાને થઈ આજીવન કેદ. એક જમીન બની કજિયાનું કારણ. એક જમીને જ વિવાદ અને વિખવાદમાં લીધો ત્રણ ત્રણ લોકોનો જીવ અને બે પરિવાર વચ્ચે બંધાઈ ગયું વર્ષોનું વેર. પરંતુ ગુનેગાર આખરે ગુનેગાર જ હોય છે, તે પછી સામાન્ય માનવી હોય કે કોઈ નામચી અને રાજકીય વ્યક્તિ. જી હા, વર્ષ 2004માં ગોંડલના વરાછાના નિલેશ રૈયાણી હત્યા કેસમાં હાઈકોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ચુકાદો આપતા ગોંડલના ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અમરીતજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહને આજીવન કેદની સજા ફટકારી છે. જોકે આ ચુકાદાને આગામી 45 દિવસમાં સુપ્રીમ કોર્ટમાં પણ પડકારી શકાશે. જેના વિરુદ્ધમાં અમોએ સમીર સિરાજખાન પઠાણ વિરુદ્ધમાં વતી હાઈકોર્ટમાં અપીલ કરેલી અને સાથે સાથે રાજ્ય સરકારે પણ જે 15 આરોપીઓ નિર્દોષ છૂટ્યા છે એમના વિરુદ્ધમાં અપીલ કરેલી. જે અપીલ સાથે ચાલી જતા આજરોજ ચુકાદો આવે છે એ પ્રમાણે સમીર સિરાજખાન પઠાણને નિર્દોષ છોડવાનો હુકમ કરેલો છે અને અમારી અપીલ મંજૂર થઈ છે. સાથે સાથે જયરાજસિંહ જાડેજા અને એમના બે સાથીદાર અમરજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ ઉર્ફે ભગત જાડેજા આ ત્રણને આજીવન કેદની સજાનો હુકમ કરવામાં આવેલો છે અને સાથે સાથે 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવેલો છે. મહત્વનું છે કે ત્રણ ત્રણ હત્યાઓ પાછળનું કારણ માત્ર એક જમીન છે. ત્યારે રજવાડી જમીન અને આ ખૂની ખેલ અંગે જો વાત કરવામાં આવે તો સમગ્ર વિવાદ રજવાડી નામની 35 એકર જમીનનો છે. આ જમીનને લઈને સૌથી પહેલા વિક્રમસિંહ રાણા નામના એક વ્યક્તિનું વર્ષ 2003માં હત્યા કરાઈ હતી. આ ખૂન પાછળ ભાજપના જ નેતાઓનો હાથ હોવાનું સામે આવ્યું હતું. જોકે વિક્રમસિંહ પણ ભાજપના નેતા જયરાજસિંહના જ અંગત માણસ હતા. વિક્રમસિંહના ખૂન બાદ તેમના ખૂનનો બદલો લેવાયો અને વર્ષ 2004માં ભાજપના નેતા વિનુ શિંગડાનું ખૂન થયું હતું. તેમાં પણ નવો વળાંક સામે આવ્યો હતો, કારણ કે નિલેશ રૈયાણી વિનુ શિંગાણાના અંગત સાથી હતા. તેથી વિનુ શિંગાણાના મોત બાદ તરત જ રૈયાણીનું પણ ખૂન થયું હતું. જયપાલસિંહ અને તેના સાથી મિત્રોએ ફાયરિંગ કરીને નિલેશ રૈયાણીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બંને પક્ષ માટે સુપ્રીમ કોર્ટનો વિકલ્પ ખુલ્લો છે, પરંતુ જે પ્રમાણે નામદાર ગુજરાત હાઈકોર્ટે વિશ્લેષણ કર્યું છે, તમામ પાસાઓને પુરાવાઓને ધ્યાને રાખીને ચુકાદો આપ્યો છે, એ પ્રમાણે સુપ્રીમ કોર્ટથી કંઈક લાભદાયક ઓર્ડર આરોપીઓને મળે એવી આશા બહુ ઓછી છે. મહત્વનું છે કે આ સમગ્ર મામલામાં વિનુ શિંગાણા અને જયરાજસિંહને વચ્ચે જ દુશ્મની હતી અને માત્ર એક જ જમીનના વિવાદમાં ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. જોકે આખરે વર્ષો બાદ રૈયાણી મર્ડર કેસમાં જયરાજસિંહ ગુનેગાર સાબિત થયા છે અને હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારે જયરાજસિંહની મુસીબતો બે ગણી વધી ગઈ છે. જો હાઈકોર્ટ તરફથી રાહત ન મળી તો જયરાજસિંહને એસેમ્બલીમાંથી પણ ડિસ્ક્વોલિફાઈડ કરાઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. કહેવાય છે કે જળ એ જ જીવન છે, પરંતુ જળ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો જીવન લઈ પણ શકે છે. મોરબીમાં જળ હોનારતની ભયાવહ તસવીર હજુ પણ ભૂલાઈ નથી. મોરબીમાં મચ્છુના પૂરે ભારે તારાજી સર્જી હતી. લોકો હજુ પણ એક કાળા દિવસે કરે છે યાદ, કારણ કે આજે છે મચ્છુ જળ હોનારતની વર્ષી. મોરબી શહેરના ઇતિહાસમાં સૌથી વધુ કાળો ઇતિહાસ તરીકે ઓળખાતી અને વિશ્વની સૌથી મોટી જળ પ્રલય ઘટના પૈકીની એક 11 ઓગસ્ટ 1979ની મચ્છુ જળ પ્રલય દુર્ઘટનાએ મોરબીને આંખના પલકારામાં સ્મશાન ભૂમિ બનાવીને ભારે વિનાશ વેર્યો હતો. હજારો લોકોને મચ્છુના પૂરે મોતની ગોદમાં સમાવી લીધા હતા. સેંકડો પશુઓ પૂરમાં તણાયા હતા. અનેક મકાનો તથા ઇમારતો ધરાશાહી થઈ હતી. ડેમ તૂટતા તમામ જિંદગીઓ હોમાઈ ગઈ હતી. બહુ મુસીબત પડી ગઈ હતી અને બહુ ડેમ તૂટતા કોઈ કાંઈ જાહેરાત નહોતી, કોઈ મગજમાં ખ્યાલ નહીં હતો. આ તો ઓછી તારું બધું ડેમ તૂટ્યો ને પાણી એકદમ વધી ગયું. પછી અમે બધા ખોળ માણસો છત માથે બેસી ગયા. છત માથે બેઠા હારી વારથી કલાક બે કલાક જોયું બધું.
પછી છત બેહી ગઈ, છત બેહી ગઈ, બધા તણાઈ ગયા ને હું તણાઈ ને ઠેઠ વયો ગયો તો બેઠી ગયો. અમારા ઘરના ક્યાં વયા ગયા એ કઈ ખબર નહીં. 1979 માં મોરબીમાં જે પૂર આવ્યું તે સમય મચ્છુ ડેમની શું પરિસ્થિતિ હતી એની વાત કરીએ તો મચ્છુ ડેમ પર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મચ્છુ એક ડેમ 10 ફૂટ જેટલો ઓવરફ્લો થઈ રહ્યો હતો, જેના કારણે આ તમામ પાણી મચ્છુ 2 ડેમમાં આવતા ડેમમાં પાણીની આવક વધુ હતી, એની સામે જાવક ઓછી કરમાવતા ડેમનો કાચો પાડો તૂટી ગયો હતો. આ જળ હોનારતે જે ચારે તરફ વિનાશ વેર્યો હતો તે હજુ પણ કોઈ ભૂલી શક્યું નથી અને લોકોની આંખો ભીંજાઈ જાય છે. હરનીશ જોશી, VTV ન્યૂઝ, મોરબી.